नमस्कार, तमे जोई रह्या छो श्री दर्शन विद्यालयनी यूट्यूब चैनल। धोरण 10 अने धोरण 12 साइंस कॉमर्सना विद्यार्थीओ ऑनलाइन शिक्षण मेळवी शके ते माटे श्री दर्शन विद्यालय रतन परना श्रेष्ठ शिक्षकोना लेक्चर अमारी यूट्यूब चैनल दर्शन स्कूल पर अपलोड करवामां आवी रह्या छे, जेथी विद्यार्थी घेर बैठा अभ्यास करीने ऑनलाइन शिक्षणनो लाभ मेळवी शके ते माटे आजे ज सर्व विद्यार्थीओ अने वाली मित्रोए आ यूट्यूब चैनल सब्सक्राइब करी अने तेना रेग्युलर अपडेट्स मेळवा माटे नोटिफिकेशन बेल आइकॉन पर क्लिक करवू। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે વિડીયોની અંદર વાત કરી ઉર્જાના પ્રવાહની, નિવસન તંત્રમાં ઉર્જાનું વહન કેવી રીતે થાય એના વિશે છેલ્લે વાત કરી હતી। 15મો પાઠ 3 માર્ચનો પાઠ છે અને 2 પ્રવાહ પ્લસ ઉર્જા છે વે એને ધ્યાન રાખો। ઊર્જાના વહન પરથી મળેલ તાણ છેલ્લે વાત કરેલી કે નિવસન તંત્રમાં ઊર્જાનું વહન એક માર્ગ છે, ઓનલી ફોર વન વે સિસ્ટમ કેવી રીતે વહન થાય ઉત્પાદકો પાસેથી તૃણાણી, તૃણાણી પાસેથી માંસાહારી અને માંસાહારી પાસેથી ઉચ્ચ માંસાહારી, આવી રીતે ઊર્જાના વહનની વાત કરી હતી। હવે આ ઊર્જાના વહન પરથી કેટલાક આપણને તારણો મળે છે, એમાં પહેલું તારણ છે ઉત્પાદકોની સંખ્યા સૌથી વધારે હોય છે જ્યારે ઉચ્ચ માંસાહારી સજીવોની સંખ્યા સૌથી ઓછી હોય છે। આગળ જે આપણે વાત કરી ઉત્પાદક અને ઉચ્ચ માંસાહારી એમાં આહાર શૃંખલાની વાત કરી તો જેમ ઉપર જતા જાઓ એમ સજીવોની સંખ્યા શું થાય ઓછી થતી જાય, મતલબ કે ઉત્પાદકોની સંખ્યા સૌથી વધારે હોય છે અને ઉચ્ચ માંસાહારીની સંખ્યા સૌથી ઓછી હોય છે। એટલે આપણે લખીએ ઉત્પાદકોની સંખ્યા એનું તારણ મળે સૌથી વધારે હોય છે અથવા સૌથી વધુ હોય છે અને સૌથી ઓછી હોય છે સૌથી ઓછી હોય છે, મતલબ કે ઉત્પાદનો તમારી પછી માંસાહારી અને એના પછી બીજો પોઈન્ટ છે ઉત્પાદકો કરતા ઉપભોગીઓ વધારે
ઉત્પાદકો કરતા ઓછું ભૂમિઓ છે એ ઊર્જાનો એ ઉદાહરણ છે. આગળ વાત કરીએ ઉત્પાદક પછી દ્રોણાલી અને હવાસાહી એની ઉપર ઉચ્ચ હવાસાહી આ રીતે આ બધા જે અહીંયા એ છે ઉત્પાદકો જે અહીંયા એ વનસ્પતિ લે તો એ ઉર્જાનો વેગ છે એ ઓછો અને ઉપભોગ્યો છે એ ઉર્જાનો વેગ વધારે કરે છે. હવે આપણને ખબર છે કે ઉર્જાનો સંગ્રહ કરવાનો કામ છે એ કોણ કરે છે લીલી વનસ્પતિ. તો એનો પોઈન્ટ આવે લીલી વનસ્પતિઓને જે ઉર્જા મળે છે લીલી વનસ્પતિઓને મળતી સૌર ઉર્જામાંથી એક ટકા જેટલી ઉર્જા લીલી વનસ્પતિને જેટલી ઉર્જા મળે સૂર્ય ઉર્જા, કારણ કે લીલી વનસ્પતિ છે સૂર્ય ઉર્જા પાણી અને કાર્બન ડાયોક્સાઈડ આ ત્રણ વસ્તુઓ જે છે એ ઉપયોગ કરશે અને ઉપયોગ કરી અને એનું રાસાયણિક ઉર્જાની અંદર રૂપાંતર કરશે. તો જે લીલી વનસ્પતિ છે એ સૌર ઉર્જા જે મેળવે છે એમાં 1% જેટલી જે સૌર ઉર્જા લે છે એનું શોષણ કરે છે અને એનું ઉર્જાની અંદર રૂપાંતર કરે છે. 1% ભાગનો ફળનો 1% જેટલી ઉર્જા અણુ દ્વારા શોષાય છે અને તેનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. અને લીલી વનસ્પતિ છે એ પોતાનો ખોરાક છે પોતાની જાતે બનાવે છે, જેમાં હરિયર બનાવેલા હોય એ બધા પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે. લીલી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઈડ પાણી અને સૂર્ય ઉર્જા એનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે. કે જે સૌર ઉર્જા મળતી હોય એમાંથી કેટલી લે છે 1%, અને 1% ઉર્જા જે એ પરણો ઘણા સુધી છે શોષાશે અને એનું રાસાયણિક ઉર્જાની અંદર રૂપાંતર થશે અથવા ખાદ્ય ઉર્જાની અંદર રૂપાંતર થશે. એના ઉપરથી એક આ તારણ જે એવી આપણને મળે. બીજું કે વ્યવસ્થિત તંત્ર છે એમાં ઉર્જાનો પૂરતો સતત મળવો જોઈએ. ઉત્પાદકો પાસેથી ધોળાની પાસે, ધોળાની પાસેથી માંસાહારી પાસે, માંસાહારી પાસેથી ઉચ્ચ માંસાહારી પાસે, કે વ્યવસ્થિત તંત્રમાં ઉર્જાનો પુરવઠો સતત મળતો રહેવો જરૂરી છે. જે પ્રાણીઓ આહાર સંખ્યા સાથે સંકળાયેલા છે એમને ઉર્જા સતત મળવી જોઈએ, તો જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ પોતાનું જીવન જીવી શકે, નહીંતર એ પ્રાણી ટકી શકે નહીં. બીજું કે આહાર શૃંખલા જે રહી એ આપણે આગળ વાત કરી હતી, 3 કે 4 ચરણની હોય તો ચોથું ચરણ જે રહ્યું એમાં ઉચ્ચ માંસાહારીનો સમાવેશ થાય છે. નિવસન તંત્રની અંદર સામાન્ય રીતે જે આહાર શૃંખલાઓ છે એ 3 કે 4 ચરણની હોય છે અને ચોથા પોષક સ્તર પછી
जो ऊर्जा ना उपयोग की मात्रा छे ए खूब ओछी हो छे के रीते लखे निवसन तंत्र मां तलसी को लखे आहार श्रृंखला श्रृंखला એટલે સામ આહાર શૃંખલા ત્રણ કે ચાર ચરણની હોય છે ચાર ચરણની હોય છે જેમાં ચોથા પોષક સ્તરે જેમાં ચોથા પોષક સ્તરે ઉચ્ચ માંસાહારીઓ પછી ઉચ્ચ ઉપયોગી ઉર્જાની માત્રા ખૂબ જ ઓછી હોય છે શું કહે છે આહાર શૃંખલા ત્રણ અથવા ચાર ચરણની હોય અને એની અંદર ચોથો પોષક સ્તર જેમાં ઉચ્ચ માંસાહારી હોય અને આ માંસાહારીઓ જે ઊર્જા મેળવી લે ત્યાં પછી જે ઊર્જા વધે છે એનો ઉપયોગ ધૈર્યો એ ઓછો થાય છે ત્યારબાદ જ્યારે ઊર્જાનું એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં વહન થાય છે ત્યારે ઉષ્મા સ્વરૂપે કેટલીક ઊર્જાનો વ્યય થાય છે જે આપણે ઉપયોગ કરી શકતા નથી એક પોષક સ્તરમાંથી એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં ઉર્જાનું વહન થાય છે ત્યારે કેટલી ઉર્જાનું વ્યય થાય છે મતલબ કે એક સજીવો પાસેથી જ્યારે બીજા સજીવો પાસે ઊર્જા પહોંચે ત્યારે જે ઊર્જા છે એ કેટલી વ્યય પામે છે જે આપણે ઉપયોગ કરી શકતા નથી જે પર્યાવરણ શું થાય છે મુક્ત થાય છે એક તારા આપણને મળે ત્યારબાદ સજીવો જે રહ્યા એ દરેક પોષક સ્તરે પ્રજનન વૃદ્ધિ અને વિકાસ જેવી જે જૈવિક ક્રિયાઓ છે એ જૈવિક ક્રિયાઓમાં પણ ઊર્જાનો ઉપયોગ કરે છે સજીવોની વૃદ્ધિ થાય અને વિકાસ થાય પછી પ્રજનન કરે તો એમાં જે ઊર્જાનો ઉપયોગ થાય એટલે સજીવોની વૃદ્ધિ સજીવોની વૃદ્ધિ વિકાસ પ્રજનન જેવી જૈવિક ક્રિયાઓમાં ઊર્જાનો ઉપયોગ થાય છે જૈવિક ક્રિયાઓ આપણે છઠ્ઠા પાઠની અંદર ભણી પ્રજનન વૃદ્ધિ વિકાસ હલનચલન નિયંત્રણ સ્વનિયમન આ બધી જૈવિક ક્રિયાઓ છે તો એ જૈવિક ક્રિયાઓની અંદર પણ ઊર્જાનો ઉપયોગ થાય છે એટલે કે
ऊर्जा की मदद से ते सजीवों जैविक क्रियाओं करी सके छे। त्यारबाद ज्यारे एक पोषक स्तर में बीजा पोषक स्तर में ऊर्जा मेरे से सजीवों त्यारे ने 10% जेटली ऊर्जा प्राप्त થાય છે। સજીવોને સજીવો એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં ઉર્જાનું વહન કરે છે ત્યારે બીજા પોષક સ્તરે પહેલા પોષક સ્તર કરતા 10% જેટલી જ ઊર્જા પ્રાપ્ત થાય છે। કેવી રીતે? તો કે ઉત્પાદકો પાસે માન્યો કે 100% ઊર્જા છે, ઉત્પાદક હવે તો કે એમાંથી કોણ મેળવે છે? ત્રણાર, તો ત્રણારે ઊર્જા મેળવે એટલે 10%, અને 10% તમે કરો એટલે કેટલા થાય? 10। અને માંસાહારી જે ક્યાં એમાં ઊર્જાનું વહન થાય એટલે એના 10% પર 1% પછી ઉચ્ચ માંસાહારી તમે જાઓ, ઉચ્ચ માંસાહારી 1% એટલે 0.1%। તો આમ જેમ પોષક સ્તર વધતા જાય એમ ઊર્જા જે રહી એ કેટલી એને પ્રાપ્ત થશે? 10%। આગળનું જે પોષક સ્તર હોય એની કરતા એને 10% જેટલી ઊર્જા પ્રાપ્ત થાય એવું તારણ પણ અમને મળશે। આમ ઊર્જાના વહન સાથે સંકળાયેલા તારણો જે રહ્યા એ તારણો આપણે જોઈ શકીએ। કેટલા તારણો પ્રકાર છે? 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8। ઊર્જાના વહન પરથી મળેલા તારણ એમાં 8 તારણો જે રહ્યા યાદ તારણ તમને મળે। તો આ રીતે ઊર્જાનું વહન થતું હોય તો આટલી બાબત જે નહીં જાણવા મળે એ વાત જોઈએ। પહેલું છે ઉત્પાદક સજીવોની સંખ્યા સૌથી વધારે, ઉત્પાદકો છે એની સંખ્યા સૌથી વધારે હોય છે, અને ઉચ્ચ માંસાહારી સજીવો જે રહ્યા એની સંખ્યા ઓછી હોય છે। ઉચ્ચ માંસાહારી પોષક સ્તરે સજીવોની સંખ્યા ઓછી હોય, ઉત્પાદક સ્તરે સજીવોની સંખ્યા વધારે હોય, ઉત્પાદકો કરતા ભોગી ઓછી ઊર્જાનો વ્યય વધારે થાય છે કે ઉત્પાદક છે એને બનાવવાની અને એનો ઉપયોગ કરવાનો એટલે એનો ઓછો વ્યય થાય। લીલી વનસ્પતિને જે 100 રૂપિયા મળે છે એમાંથી 1% જેટલી ફળો દ્વારા શોષાય છે, કારણ કે ખબર છે કે ફળો છે એ ખોરાક બનાવવાનું કામ કરે છે, એને રસોડો પણ કહેવાય, માલ અને તેનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરે છે। અહીંયા આપણે એવું પણ લખી શકીએ રાસાયણિક ઊર્જાની જગ્યાએ ખાદ્ય ઊર્જામાં રાસાયણિક ઊર્જા જે છે લખી શકીએ ખાદ્ય ઊર્જા, બરોબર છે? ઓકે, ત્યાં ખાદ્ય ઊર્જા સંપૂર્ણ લખી શકાય। નિવસન તંત્રમાં ઊર્જાનો પૂરતો સતત મળતો રહેવો જોઈએ, એક પોષક સ્તરમાંથી બીજા બીજામાં ત્રીજા પેઢી ઊર્જા સતત મળતો જ રહેવો જોઈએ, કારણ કે આ જે કાળ સંપૂર્ણ છે આપણે આગળ જોઈ ગયા છે, અને જો ન મળે તો એ સજીવોનો પોષક સ્તર જે રહ્યું એ સજીવોનો પોષક સ્તર કાળ તમે નાશ થાય અને કુદરતે જે તે સજીવ કર્યું હોય એને ઉપર કોઈ પણ એક સજીવો જે આધાર રાખતા
પછી છે આહાર શૃંખલા ત્રણ કે ચાર ચરણની હોય, જેની અંદર છેલ્લો પોષક સ્તર અથવા ચોથો પોષક સ્તર જે પ્રાણી ઊર્જા મેળવશે, ત્યારબાદ જે કઈ ઊર્જા વધશે એ ઊર્જા જે લે એ કેવી હશે, ઓછી હશે, એટલે કે ઉપયોગી ઊર્જા જે લે એ બધી પૂરી થઈ ગઈ, છેલ્લે 0.1% આવ્યું, પછી આ ઊર્જા છે એ ઘટતી જાય, એટલે ઊર્જા કેવી આવશે, ઓછી આવશે. પછી છે કે એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં ઊર્જાનો વહન થાય છે ત્યારે કેટલી ઊર્જાનો વ્યય થાય છે. જ્યારે ઊર્જાનો એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય અહીંયા એક નિયમ લાગુ થાય ત્યારે કેટલી ઊર્જા જે રહી એ વ્યય થાય. એવી જ રીતના એક પોષક સ્તર ઉત્પાદકમાંથી તૃણાનીમાં જાય, ઉત્પાદક એક પોષક સ્તર બીજો પોષક સ્તર તૃણાની, તો બીજામાં જાય ત્યારે અમુક ટકા ઊર્જા જે રહી એ આપણે બચાવી શકતા નથી, સીધે સીધી પર્યાવરણની અંદર ગુમાવાય. પછી ઊર્જાનું વહન થાય એટલે સજીવો જૈવિક ક્રિયાઓ છે એ કરી શકે છે, મતલબ કે સજીવોની વૃદ્ધિ વિકાસ પ્રજનન વગેરે જેવી જૈવિક ક્રિયાઓ છે એની અંદર સજીવો ઊર્જાનો ઉપયોગ કરે છે. ત્યારબાદ છે કે એક પોષક સ્તરમાંથી જ્યારે બીજા પોષક સ્તરમાં ઊર્જા જાય છે ત્યારે ઉપરના પોષક સ્તરની અંદર 10% જેટલી ઊર્જા પ્રાપ્ત થાય છે, મતલબ કે એકમાંથી જ્યારે બીજામાં વહન થાય કીધું માની લો કે ઉત્પાદક પાસે 100% છે તો એ ત્રણ જાય એટલે 10% આવે, 100 ના 10% કેટલા થાય તો કે 10, એ જ ઊર્જા માંસાહારી મેળવે તો 10 ના 10% કેટલા થાય તો કે 1 જૂલ જેટલી ઊર્જા મળે, કારણ કે ઊર્જાનો એકમ છે એ જૂલ છે, ઊર્જા છે એનો એકમ જૂલ છે, 9મા ધોરણે શીખી ગયા જૂલ નામના વિજ્ઞાની કે આ એકમ જે રહ્યો એ આવ્યો હતો. બહુ વાત નહીં કરીએ. પછી ઉચ્ચ માસાની પાસે જાય તો 1 ના 10% એટલે 1 ના 10% કરો એટલે 0.1 આવે, ઉચ્ચ માસાની પાસે 0.1% જેટલી ઊર્જા રહે. પછી વાત જે કંઈ વચ્ચે એ ઊર્જા જે રહે શું કહે છે મીન્સ કે વાતાવરણ દુવાઈ છે વિઘટકો એ ઊર્જા ઉપયોગ કરશે, પણ એની માત્ર આપણે આગળ કીધું કે છે ઊર્જાની માત્ર કેવી હોય છે ઓછી હોય છે, એટલે કે ઉપયોગી ઊર્જા જે રહે એ ખૂબ જ ઓછી જોવા મળશે. આમ આપણને ઊર્જાના વહાણથી મળેલ તારો જે રહ્યા એ જોવા મળે. વિકલ્પની અંદર પૂછાય છે તમારે કે ઊર્જાના વહનનો માર્ગ કેવો છે, તો કે એક માર્ગીય ઓનલી ફોર મને સિસ્ટમ ફક્ત ઊર્જાનું વહન થાય, કોઈ પણ પોષક સ્તરના સજીવો જો ઈચ્છે તો પણ એ ઊર્જા પાછી આપી શકતા નથી. એ મેં તમને આગળ વાત કરી કે ઉત્પાદક છે પછી તૃણાહારી છે પછી માંસાહારી છે અને પછી ઉચ્ચ માંસાહારી છે. ચાલો ઓકે, હવે ઉત્પાદકમાંથી તૃણાહારી મેળવ્યું, તૃણાહારીમાંથી માંસાહારી મેળવ્યું, માંસાહારીમાંથી ઉચ્ચ માંસાહારી મેળવ્યું. ઓકે ક્લિયર? તો હવે આ ઉચ્ચ માંસાહારી જેમ થાય કે મારે આવી બધી ઊંડા ના જોઈએ તો અમે પાસે આપણું માંસાહારી તો એ શક્ય નથી. ઓનલી ફોર ઓનલી સિસ્ટમ નોટ ઇનકમિંગ ફક્ત ઊંડા જાય પાછી ન જાય. માંસાહારી જેમ થાય લાઈટ ઓફ પ્રાઇમ પાસે ઊંડા તો એ શક્ય નથી. ને તમારે એમ થાય કે ઉત્પાદકને વધારાની ઊંડા પાછી આપતો તો એ શક્ય નથી, દેટ ઇઝ ઇમ્પોસિબલ, અશક્ય છે. ફક્ત ઊર્જા મેળવાય હતી અને જ્યારે મેળવતા હોય ત્યારે ગુમાવાય, બાકી ઊર્જા સજીવો પોષક સ્તરના ઈચ્છીએ તો પણ એ ઊર્જા
એ નીચલા કોષો સ્તરે પાછી આવી શકતા નથી. ખ્યાલ આવ્યો મિત્રો? તો આવો મજાના તારણો જે લ્યા એ આપણને તારણો જોવા મળ્યો. ત્યારબાદ એના પછીનો પોઈન્ટ આપણે ભણવાનો છે એ છે આ ઝાડ. ત્યાર પછીનો પોઈન્ટ છે એ છે આહાર ઝાડ પોઈન્ટ. હવે આપણે આને જોઈ ગયા આહાર શૃંખલા. તો કે સજીવો ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધાર રાખે છે અને આહાર શૃંખલા બનાવે છે. હવે આ આહાર શૃંખલા જે છે એ નિવસન તંત્ર જે રહ્યા એ નિવસન તંત્ર પૈકી દરેકને આગવી આહાર શૃંખલા હોય છે. કેવી રીતે પેલા જોઈએ એનો પોઈન્ટ. સજીવો એ આપણને ખબર જ છે સજીવો ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધાર રાખીને આહાર શૃંખલા બનાવે છે. ખોરાક માટે એકબીજા ઉપર આધાર રાખશે અને એકબીજામાંથી ખોરાક મેળવશે એટલે એમને એક સાંકળ જેવી રચના મળશે અને એને આપણે આહાર શૃંખલા કહીએ છીએ. હવે વિવિધ નિવસન તંત્ર છે આપણે જોઈ ગયા. સ્થળ જ છે, જળ જ છે, જળની અંદર ઘણા બધા પ્રકાર જોઈ ગયા. તો વિવિધ નિવસન તંત્રો પૈકી દરેકની આહાર શૃંખલા છે એ આગવી હોય છે. એટલે કે દરેકની આહાર શૃંખલા કેવી હોય? જુદી જુદી હોય. તો વિવિધ નિવસન તંત્ર પૈકી નિવસન તંત્રો પૈકી દરેક નિવસન તંત્રની દરેક નિવસન તંત્રની આહાર શૃંખલા અલગ અલગ હોય છે. અલગ હોય છે સ્થળજની આહાર શૃંખલા જે રહે એ અલગ હોય અને જળજની આહાર શૃંખલા રહે એ પણ અલગ હોય. તૃણભૂમિ, જંગલ, રણભૂમિ તો દરેકની આહાર શૃંખલા જે રહે એ જુદી જુદી જોવા મળશે. હવે અવળી મોટી પૃથ્વી છે, કેટલાય સજીવો કેટલા ઉપર ગાબતા હોય, ઘણા બધા સજીવો જે એરિયા એ ઘણી બધી આહાર શૃંખલા સાથે સંકળાયેલા હોય. મતલબ કે કુદરતની અંદર પ્રાણીઓ પ્રાણીઓ વચ્ચેના સંબંધો એક સાંકળ સ્વરૂપે સંચાલિત ન છે. આ શૃંખલાનો કુદરતમાં પ્રાણીઓ પ્રાણીઓ વચ્ચેના સંબંધો પ્રાણીઓ પ્રાણીઓ લખીએ પ્રાણીઓ પ્રાણીઓ વચ્ચેના સંબંધો સીધી સાંકળ સ્વરૂપે સીધી સાંકળ સ્વરૂપે સમજાવી શકાતા નથી. કુદરતની અંદર ઘણા બધા પ્રાણીઓ છે એટલે કે પૃથ્વી ઉપર ઘણા બધા પ્રાણીઓ છે. હવે આ જે પ્રાણીઓ છે ત્યાં એ પ્રાણીઓ સીધી સાંકળ સ્વરૂપે એના સંબંધો સમજાય છે. એટલે કે એક આહાર શૃંખલા જે રહે એના સજીવો છે એ બીજી આહાર શૃંખલા સાથે પણ જોડાયેલા હોય. મતલબ એક આહાર શૃંખલા સાથે એક આહાર શૃંખલા સાથે
બીજી અન્ય આહાર શૃંખલા સાથે કોણ અન્ય આહાર શૃંખલા સાથે કોણ જોડાયેલા હોઈ શકે જે સજીવ એક આહાર શૃંખલામાં જોડાયેલો હોય એ બીજી સાથે પણ જોડાઈ શકે દાખલા તરીકે એક આહાર શૃંખલા જે દઈ એ આપણે લઈ ઘાસ પછી એમાંથી પોષણ મેળવે છે તીતી ઘોડો કે નામ એવો જીવજંતુ જેવું સજીવ છે હવે તીતી ઘોડો જે રહ્યો એનો ઉપયોગ ડેકો પણ કરી શકે અને ઉંદર પણ કરી શકે મતલબ કે એના સંબંધો જે રહ્યા એ સીધી સાંકળ સ્વરૂપે આપણે સમજાવી શકતા નથી તો એ સીધી સાંકળ સ્વરૂપે સમજાવી ન શકાય તો એ શું કરશે એ બીજા ઉપર આધાર રાખશે અને અંદરો અંદર એ જોડાયેલો જોવા મળશે જોડાયેલા હોય શકે તો જે સજીવો એક આહાર શૃંખલામાં ભાગ લેતા હોય એ બીજી આહાર શૃંખલામાં પણ જોડાયેલા હોય હવે વિવિધ જે આહાર શૃંખલા જોવા મળે છે એ આહાર શૃંખલા છે એની લંબાઈ અને જટિલતા એની અંદર આપણને ભિન્નતા જોવા મળે છે ત્યાંથી અને જટિલતા જોવા આહાર શૃંખલાની લંબાઈ છે એ નાની હોઈ શકે મોટી હોઈ શકે એટલે કે ત્રણ ચરણની હોય ચાર ચરણની હોય પછી દરેક છે એમાં જટિલતા છે જટિલતા એટલે ઊંચવણ ભરેલું છે તો આ બધા સજીવો જે ત્યાં એ જ્યારે એકબીજા સાથે જોડાશે ત્યારે શું બનશે આહાર જા કેવી રીતે કે વનસ્પતિ છે એક નાનું ઉદાહરણ લઈએ વનસ્પતિ તો વનસ્પતિનો ઉપયોગ છે એ માની લો કે તીતી ઘોડા જેવા સજીવો કરે છે તે તીતી ઘોડા જેવા સજીવો છે એનો ઉપયોગ દેડકો કરે છે દેડકાનો ઉપયોગ સાફ થાય છે અને એક આર શૃંખલા જે રહી એ આર શૃંખલા જે ગોળ છે અને સાપનો ઉપયોગ છે એ માની લો કે સમય કરે છે પણ વનસ્પતિનો ઉપયોગ ખાલી તીતી ઘોડો એક જ કરે એવું જરૂરી નથી વનસ્પતિ જે એરિયા એમાં ફળ હોય એનો ઉપયોગ દાખલા તરીકે સીધો ઉંદર પણ કરી શકે હવે ઉંદર છે એ આહાર તરીકે એનો ઉપયોગ જે રહ્યા એ કોણ કરી શકે કે ઉંદરનો આહાર તરીકે ઉપયોગ છે એ સાપ પણ કરી શકે અને સાપ છે એ છે સવણીનો ઉપયોગ સોરી સાપ એનો ઉપયોગ સવણી પણ કરે પછી કે વનસ્પતિ છે કે વનસ્પતિનો ઉપયોગ જે રહ્યો એ હરણ કરે હવે હરણનો ઉપયોગ છે એ સીધા વાઘ સિંહ જેવા સજીવો કરી શકે એ
કે આવું પણ આપણે જોવા મળશે. જે વનસ્પતિ જે રહે એનો ઉપયોગ છે એ કેટલા કીટકો કરે, પછી કીટકો છે ઈયળ, પછી વંદો, એવા નાના નાના કીટકો જે રહ્યા એ કીટકોનો ઉપયોગ જે રહ્યો એ ચકલી, એટલે ચકલી જે છે એનો ઉપયોગ છે એ માની લો કે સાત દિવસ સજીવ જે રહ્યા એ મૂળ દ્વારા મોક્ષાય. તો આ રીતે ઘણા બધા સજીવો જે રહ્યા એ શું છે, ભેગા મળશે ત્યારે શું મળશે, આહાર શૃંખલા મળશે, સોરી આહાર જાળ. સાકર બને તો શૃંખલા, અને કરોડિયાની જાળા જેવું રચના કરો ભેગા સજીવો જોવા મળે. કોણ ખોરા ઉપર તીતી ઘોડાનો ઉપયોગ ચકલી કરે છે એવું બને, એવું નહીં એક જ કરે. પછી એ સજીવો જે રહ્યા એ સજીવ ડાયરેક્ટ ના શકતા હોય તો આ રીતે આ સજીવો જે રહ્યા એ ઝાડા જેવી રચના બનાવે, એટલે એને હાર ઝાડ તરીકે ઓળખવામાં આવે. અહીંયા એની વ્યાખ્યા રાખીએ, પરસ્પર સ્વતંત્ર ન રહેતા પરસ્પર સ્વતંત્ર ન રહેતા ગૂંથાયેલા ઝાડા જેવી રચના બનાવે છે જેને આહાર શૃંખલા કહે છે. આહાર સોરી આહાર જપ સમજાવશે, બાય મિસ્ટેક સેકન્ડ ટાઈમ. આહાર શૃંખલાઓ પરસ્પર સ્વતંત્ર ન રહેતા ગૂંથાયેલા ઝાડા જેવી રચના બનાવે જેને આપણે આહાર ઝાડ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે આહાર ઝાડ આપણને જોવા મળશે. જોઈએ સજીવો ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધાર રાખીને આહાર શૃંખલો બનાવે. મેં વિવિધ નિવસન તંત્રો જે દીધા એમાં દરેક નિવસન તંત્ર છે એને જુદી જુદી આહાર શૃંખલા જોવા મળશે. બીજું કે કુદરતની અંદર પ્રાણીઓ પ્રાણીઓ વચ્ચેના સંબંધો, બધા પ્રાણીઓ જે દીધા એના સબળ જીની સાંકળ સ્વરૂપે આપણે સમજાવી ન સમજીએ. તો કેમ, તો કે એક આ શૃંખલાના સજીવો જે રહ્યા એ બીજી આ શૃંખલા સાથે પણ જોડાયેલા હોય શકે. હવે ભરત જેટલું સિંહ જેવા પ્રાણીઓ બરાબર ભક્ષાય, મૃત હોય તો શિયાળ જેવા જે નિમ્ન કક્ષાના માંસાહારીઓ છે એ પણ એનો ઉપયોગ કરી શકે. જે ઉંદરનો ઉપયોગ જે રહ્યો એ સીધો સાપ પણ કરી શકે. તો અને ઉંદર જો મૃત્યુ થાય તો ચકલી દ્વારા પણ ભક્ષાય એવું પણ કરી શકે. એટલે કે બધા પ્રાણીઓ અંદરની ઇન્દ્રિયો પર આધાર રાખે. આહાર શૃંખલા જે છે એ લંબાઈ કેવી છે, જુદી જુદી ભિન્નતા વાળી એ જુદી જુદી, અને જટિલતા એટલે કે મુશ્કેલી કે બધી જે રહે એની અંદર ભિન્નતા જોવા મળે છે. તો આ બધા પ્રાણીઓ જે રહ્યા એ પ્રાણીઓ ભેગા મળશે એટલે બાકી આહાર શૃંખલાની જગ્યાએ ઘણી બધી આહાર શૃંખલાઓ મળશે, ઘણી બધી આહાર શૃંખલાઓ મળશે એટલે એક આહાર ઝાડની રચના થશે. હજી એક અંદરના પુત્રના વનસ્પતિ પ્રાણી પ્લાવક
આપણી જો એક આ પ્રશ્ન શીખે વનસ્પતિ એમાંથી પ્રાણી બનાવો કોઈ પ્રાણીમાંથી મેળવે માછલી માછલીનો ઉપયોગ કરે બગલો ને બગલાનો ઉપયોગ કરે સિંહ વાઘ જેવા સજીવો મૃત્યુ પામે તો આવી રીતે જે આહાર શુક્લાઓ પરસ્પર સુપ્રોત નથી રહેતી અને તેઓ આપણો ઝાડ બની ગયા અને ઝાડો બની એટલે એનો શક્યનો છે આહાર ઝાડ તરીકે ઓળખવામાં આવશે આશા રાખો મિત્રો તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે કાંઈ પણ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં તમે પ્રશ્નો પૂછી શકો છો અને જોવા માંગીશ નવા જ વિડીયો સાથે વિમર્શ વસ્તુ જય હિન્દ.